નમસ્કાર મિત્રો, જય વાસકતે. હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ, અને અમે તમને આપી રહ્યા છે ટેટ ભરતીની કોન્સ્ટન્ટ અપડેટ. મિત્રો, ઘણા અત્યારે દરેક ગ્રુપોની અંદર, દરેક ઉમેદવારોની અંદર એક ગુસ્સો અને રોષ ભરાયેલો છે કે આપ, અને એનું મુખ્ય કારણ જો હોય તો એક એ છે કે આપણું જે PML2, આપણી ટાટ ભરતીનું PML2 11-12 માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિકનું જે ફાઇનલ મેરિટ PML2 આવવાનું હતું એ હજી સુધી આવ્યું નથી. એ મુખ્ય કારણને લઈ દરેક લોકો અત્યારે ગ્રુપોની અંદર હાઇપર થયા છે, અને તમામ મોટાભાગના ઉમેદવારો એના ઉપર ટેન્શનમાં છે. અને એ ટેન્શનની વચ્ચે એક ગુડ ન્યૂઝ આપણા માટે આવી ગયા છે કે મિત્રો, જે ગ્રાન્ટેડની ભરતી આપણી આવવાની છે નેક્સ્ટ, એની જગ્યાઓમાં વધારો થઈ શકે છે એવો એક એવા ગુડ ન્યૂઝ આપણને અત્યારે મળ્યા છે મિત્રો. તો અમે તમને એની સાથે અવગત કરીએ છીએ. મિત્રો, PML2 બાબતે કહી દઉં કે PML2 20 તારીખ બાદ આવી શકે છે, સંભવિત કહું છું, કારણ કે અગાઉ આપણે જોયું છે. અને બીજું એનું કારણ શું છે બદલાવાનું એ પણ તમને કહું કે અગાઉ મેં જ્યારે નેક્સ્ટ આની પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યારે કીધું હતું કે 8 તારીખે આવી જશે, પરંતુ મિત્રો અત્યારે બદલી તો પૂરી થઈ ગઈ છે, પણ બદલીની સાથે સાથે બઢતી અને પ્રમોશનની પ્રોસેસ પણ એ લોકોએ સ્ટાર્ટ કરી દીધી છે, અને એના લીધે PML2 થોડું લેટ ગયું છે. બીજું એક કારણ એ પણ છે, જોઈએ તો લગભગ 11 તારીખથી મિની વેકેશન જેવું છે, 11 થી 14 તારીખ સુધીનું, તો એ પણ એક કારણ હોઈ શકે. એટલે નેક્સ્ટ બહુ જલ્દી આવે એવી પ્રયત્નો અમુક વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ થયા છે, તો એને સપોર્ટ કરો મિત્રો. બીજું કે જગ્યાઓ ઘટવાનું તો કોઈ ચાન્સ છે નહીં, અત્યાર સુધી દેખાતા નથી, અને અમે તમને અંધારામાં રાખીશું પણ નહીં મિત્રો. જે હશે એ ફેક્ટ તમને કહીશું, એટલે એવી કોઈ ગેરમાર્ગે દોરાય નહીં. અને એક બાબત સ્પષ્ટ કહી દઉં, અંતે તો અમે બધા જ આંદોલનકારી જ છીએ, બરોબર. એટલે કોઈ એવા નેગેટિવ ન્યૂઝ અમારા વિશે કે અમારા ગ્રુપોમાં કોઈ એવું ન ફેલાવે, તો તમામ મિત્રોને વિનંતી છે કે મિત્રો હાઇપર થાઓ અને તમારો જે ગુસ્સો છે એ બીજા ઉપર નહીં ઉતારો, અથવા તો કોઈ બીજા વિશે એવું ન બોલો, કારણ કે બધા જ પોતાની રીતે કામ કરી રહ્યા છે, અને બધા જ લોકો તમને સાચી માહિતી આપે. અને અમારી ટીમ જે છે એ કંઈક અલગ રીતે હટકે કામ કરે છે, કારણ કે અમે બધા જ પાસા ચકાસીએ છીએ. અમે ઉમેદવારોની જેમ છીછોતરા, બસ થોડીક કોઈ એવા નેગેટિવ ન્યૂઝ મળ્યા તો એના ઉપર આપણે ઘણી બધી કોમેન્ટ્સો ના તે કરીએ એવું અમે કરતા નથી. અમે સાચે સાચી માહિતી મેળવીએ છીએ, પૂરેપૂરા પોઈન્ટ વ્યૂથી જોઈએ છીએ, અને પછી તમને માહિતી આપીએ છીએ. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને લાઇક કરી દો, અને બેલ આઇકોન દબાવી દો. મિત્રો, જોઈએ આગળ કે આ વિડીયો અત્યારે ગુડ ન્યૂઝનો કેમ છે. તો મિત્રો, અત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરી અમદાવાદ શહેરી વિસ્તારનો એક પરિપત્ર આવ્યો છે, એમાં કીધું છે કે જે આપણી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અમદાવાદ શહેરી વિસ્તાર તમામની અંદર, એનો વિષય છે કે શાળાના શૈક્ષણિક બિનશૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓની વિગતો મોકલી આપવા બાબત. જોઈએ કે કઈ ખાલી જગ્યાની વાત કરી છે. તો અહીંયા વિષયની અંદર લખ્યું છે કે ઉપરોક્ત બાબત, ઉપરોક્ત એટલે કહ્યું હતું કે શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી વિગતો મોકલવા બાબત. તો ઉપરોક્ત વિષય સંદર્ભે અન્વયે જણાવવાનું કે આપની શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત અને શાળામાં ચાલતા વર્ગ આધારિત 31/12/2019 સ્થિતિએ વર્કલોડ આધારિત મળવાપાત્ર મહેકમ પૈકી કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા દ્વારા મંગાવવામાં આવેલા, મિત્રો જો અહીંયા લખ્યું છે કે કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયામાં મંગાવવામાં આવેલ જગ્યા પછી, એટલે કે આપણે અગાઉ જે આપણી ભરતીની પ્રોસેસ નક્કી થઈ છે, એની આંકડા નક્કી થયા છે, એ પછી પણ જો કોઈ શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારીઓની ઘટ હોય, જો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે મહેકમ મંગાવી દીધું છે અગાઉ, પરંતુ તેમ છતાં પણ જો કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયામાં અગાઉ મંગાવેલા જે ડેટા છે એ છતાં પણ જો હજી કંઈ, એટલે કે કોઈ હજી શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓની ઘટ હોય, તો મિત્રો આવું કેમ બન્યું? તો આપણને ખબર છે કે આપણી જે ભરતી પ્રક્રિયા સ્ટાર્ટ, જે ભરતી પ્રક્રિયા દ્વારા જે ડેટા મંગાવ્યો હતો એ પછી એક એવો પરિપત્ર થયો છે વર્ગ વધારાનો. તો વર્ગ વધારાના કારણે જો કોઈ કર્મચારી અથવા વર્કલોડના આધારે અથવા તો કોઈ પણ રીતે, અહીંયા લખ્યું છે જો કે વર્ગ આધારિત
વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત, શાળામાં ચાલતા વર્ગ આધારિત, તારીખ 31/12/2019ની સ્થિતિએ વર્કલોડ આધારિત, મળવાપાત્ર મહેકમ પૈકી કેન્દ્રીયકૃત પ્રક્રિયામાં મંગાવવામાં આવેલ જગ્યા પછી પણ જો કોઈ શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓની ઘટ હોય તો આ સાથે સામેલ પત્રકમાં વિગતો ભરી સામેલ આ પરિપત્રની સાથે પણ એક પત્રક આપેલું છે અને એની વિગતો ભરી એ 3/1/2000ના રોજ પગાર ડેટા સાથે અચૂક મોકલી આપવા જણાવવામાં આવેલ છે. જો કર્મચારીની ઘટ ન હોય તો નીલ ભરી પત્રક આપવું ફરજિયાત છે. હવે કયું પત્રકની વાત કરી છે? તો આ પત્રકની વાત કરી છે મિત્રો. અહીંયા લખ્યું છે કે 31/12/2019ની સ્થિતિએ ખાલી જગ્યા દર્શાવતું વિગત, અને અહીંયા દરેક કોલમો તમે જોઈ શકો છો કે સંસ્થા આધારિત, વર્ગ આધારિત, મળવાપાત્ર મહેકમ, ખાલી જગ્યાઓનો હોદ્દો, લાયકાત અને વિષય, ખાલી જગ્યાનું પડવાનું કારણ, ધોરણ 9, 10, 11, 12, 9-12, મંજૂર સંખ્યા, મંજૂર વર્ગની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાના શિક્ષકોની, આચાર્ય, શિક્ષણ લેબ આસિસ્ટન્ટ, બિન શૈક્ષણિક પણ કીધું છે એટલા માટે આ બધું આવ્યું છે. મળવાપાત્ર શિક્ષણ સંખ્યા, આચાર્ય પ્લસ શિક્ષક, લેબ આસિસ્ટન્ટ, શાળાના બિન શૈક્ષણિક કર્મચારી એટલે કે ગ્રંથપાલ, ક્લાર્ક અને પટાવાળા, બરાબર. તો આ બધાની વિગતો એમને મોકલી આપવાની છે. અને અહીંયા લખ્યું છે કે સદરૂપ પત્રકમાં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયામાં મંગાવેલ જગ્યા પછી પણ ખાલી રહેતી જગ્યાઓ જે વિગતો દર્શાવવાની. મિત્રો આ પત્રકમાં શું દર્શાવવાનું છે? તો કે આપણી જે અગાઉનો ડેટા મૂકે એ નહીં, પરંતુ એના પછી જો તમારે જે કંઈક ખાલી જગ્યા હોય તો એ દર્શાવવાની વાત કરી છે. અને જો કર્મચારીની ઘટ ન હોય તો પણ નીલ માહિતી ભરીને પત્રક આપવાનું ફરજિયાત છે. એટલે પાછળથી કોઈ એવું કહે કે ભાઈ અમને જગ્યા હતી પણ આપવામાં આવીને એવું ન બને, એટલા માટે અહીંયા સાવચેતીના પગલારૂપ અગાઉ પણ જે પણ જો કોઈ વર્ગ વધારા થઈ ગયા એન કેન પ્રકારે જગ્યા ખાલી હોય તો એ પણ ભરવા માટે એ લોકો તત્પરતા દર્શાવી છે. તો એ આપણા માટે ગુડ ન્યૂઝ છે મિત્રો. બીજું કે અમે તમને આવી માહિતી આપીએ છીએ અને મિત્રો અમને જે ઇનપુટ મળે છે એ અમે આપીએ છીએ. એવું નથી કે એવું જ થઈ શકે, પરંતુ અમે અમારા તરફથી પૂરી ચકાસણી કરીએ છીએ અને પછી મૂકીએ છીએ. તેમ છતાં પણ ક્યારેક સંજોગોવશાત અને પરિસ્થિતિ અનુસાર એ માહિતી ક્યારેક બદલાવ પણ આવી શકે છે. તો મિત્રો તમે શિક્ષક છો, એક સમજી શકો છો કે અમે આટલી એક સચોટ માહિતી અમે અત્યાર સુધી તમને પૂરી પાડી છે. તો તમારો જે વિશ્વાસ છે એ અમારા ઉપર બનાવી રાખો અને અમારી ચેનલને લાઈક કરો અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડો. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ, જય યુવા શક્તિ.